સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરોએ સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કર્યો. આ તબક્કે પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનામાં 500 કરોડ રૂપિયા વપરાયા છે. આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળાની સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. શિક્ષણ મંત્રી પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર 2-4 હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે. આને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહ્ન ભોજન લેવું પડે છે. ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને એ નિમણૂક ન થાય ત્યાં સુધી સારા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. આવતીકાલે સમગ્ર વિશ્વ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ ઉજવશે. કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ ભારત યોજનાને આ પ્રસંગે 10 વર્ષ થવા આવ્યા છે અને યોજનામાં કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે. ત્યારે વાત કરવી છે મારે ગુજરાતની સરકારી શાળાઓ. અત્યારે અમે જે સરકારી શાળામાં ઉભા છીએ એ છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ અને તમામ નગરસેવકોએ આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક રીતે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે સમગ્ર શાળાની સફાઈ કરી છે. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી. અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઉભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર 1400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં 2-4 હજાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે. આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે? તો એક તરફ સ્વચ્છ ભારત મિશનમાં કરોડો રૂપિયા અબજો રૂપિયા ખર્ચાય છે, એક તરફ સ્વચ્છ ભારતના નામે તાઇફાઓ થાય છે અને બીજી તરફ શિક્ષણ મંત્રીના શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં સરકારી શાળાઓ ગંદી છે, એ સરકારી શાળાઓને સાફ સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ નથી. તો આજે અમારી માંગણી છે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે, રચનાત્મક વિરોધ. અમે સાફ સફાઈ કરી અને સૌ પ્રથમ પહેલા અમારું નૈતિકતા સાબિત કરીશું, રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે. આભાર. જય હિન્દ. જય જય કબીર.